વંદે માતરમ બાળકો, કેમ છો? મજા મને? હા, બધા જ મજામાં હશો. તો ચાલો આજે આપણે મળ્યા ધોરણ બે વિષય અંગ્રેજી. અને અંગ્રેજી વિષયમાં આજે આપણે શીખીશું પુનરાવર્તન એકમ કસોટી બે. આપણે આગળના લેક્ચરમાં ચોપડીમાં શીખ્યા હતા, તો આજે આપણે અહીંયા બુકમાં પુનરાવર્તન કરીશું. તો ચાલો અંગ્રેજીની બુકમાં નવા પાના ઉપર હાસ્યામાં ડાબી બાજુ લખો તારીખ અને વાર. ત્યાં આપણે આજની તારીખ અને આજનો વાર લખીશું. તો ઘાટા અને સારા અક્ષરે આટલું લખી લો. અંગ્રેજીની બુકમાં નવા પાના પર ડાબી બાજુ તારીખ અને વાર આટલું લખાઈ જાય. પછી બાજુમાં લખો વિષય અંગ્રેજી. વિષયાંગ પુનરાવર્તન એકમ કસોટી બે. વિષય અંગ્રેજી. વિષયાંગ પુનરાવર્તન એકમ કસોટી બે. આટલું લખાય પછી એક પણ લીટી છોડ્યા વગર નીચે લખો પ્રશ્ન એકનો અ, ચિત્ર જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો. ફરીથી એક વાર રિપીટ કરું છું. પ્રશ્ન એકનો અ, ચિત્ર જોઈ તેના સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો. ચાલો આટલું લખાઈ જાય. પછી નીચે આવી રીતના મેં બોક્સ બનાવ્યા છે. ચિત્રની જગ્યાએ મેં તે જે તે ચિત્રના નામ લખ્યા છે. ચલો પહેલા આપ્યું છે વ્હાઈટ, તો વ્હાઈટ ક્યાં છે? બીજા નંબરે. તો બીજા નંબરના ગોળમાં ઘાટું કરો. પછી મધર, તો મધર ક્યાં આપ્યું છે? ત્રીજા નંબરે. તો ત્રીજા નંબરના ગોળમાં ઘાટું કરો. એકદમ વ્યવસ્થિત બહાર ન જવું જોઈએ તે રીતના લખવાનું છે. ચાલો પછી આપ્યું ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં આપ્યું છે? પહેલા નંબરે. તો ચાલો પહેલા નંબરના ગોળમાં ઘાટું કરો. એકદમ વ્યવસ્થિત. ચાલો પછી આપ્યું છે ચેર. તો ચેર, ચેર ક્યાં આપ્યું છે? બીજા નંબરે. તો ચેરના ગોળમાં ઘાટું કરો. એકદમ વ્યવસ્થિત. બહાર જવું જોઈએ નહીં અને જગ્યા પણ રહેવી જોઈએ નહીં. ચાલો આટલું થઈ જાય એટલે આવી જાઓ સામેની સાઈડ. ચાલો અહીંયા લખ્યું છે પર્પલ. પર્પલ ક્યાં આપ્યું છે? પહેલા નંબરે. તો ચાલો પહેલા નંબરના ગોળમાં ઘાટું કરો. હવે પ્રશ્ન એકનો બ, યોગ્ય જોડકા જોડો. ચાલો આપણે જોડકા જોડવાના છે, પણ શેની મદદથી? સ્કેલની મદદથી. ચાલો અહીંયા લખ્યું છે ગુરુવાર. ગુરુવારને અંગ્રેજીમાં શું કહેવાય? થર્સડે. તો ચાલો ગુરુવારને થર્સડે સાથે જોડી દો. પછી આપ્યું છે ઉનાળો. ઉનાળોને અંગ્રેજીમાં શું કહેવાય? સમર. તો ચાલો ઉનાળાને સમર સાથે જોડી દો. પછી આપ્યું છે શનિવાર. તો શનિવારને અંગ્રેજીમાં શું કહેવાય? સેટરડે. તો ચાલો શનિવારને સેટરડે સાથે જોડી દો. પછી આપ્યું છે ચોમાસું. તો ચોમાસાને અંગ્રેજીમાં શું કહેવાય? મોનસૂન. તો ચાલો ચોમાસાને મોનસૂન સાથે જોડી દો. બાળકો સ્કેલનો ઉપયોગ કરજો, ડાયરેક્ટ હાથેથી કોઈ જોડશે નહીં. ઓકે, ચાલો એકદમ ઘાટા અને વ્યવસ્થિત અક્ષરે લખજો. ચાલો હવે આવ્યું પ્રશ્ન એકનો ક, યોગ્ય જોડકા જોડો. અહીં આપ્યું છે સન. સનને અંગ્રેજી ગુજરાતીમાં શું કહેવાય? પુત્ર. તો ચાલો સનને પુત્ર સાથે જોડી દો. ડોટર. ડોટરને ગુજરાતીમાં શું કહેવાય? પુત્રી. તો ડોટરને પુત્રી સાથે જોડી દો. પછી આંટ. આંટને ગુજરાતીમાં શું કહેવાય? કાકી. તો ચાલો આંટને કાકી સાથે જોડી દો. પછી કઝિન. કઝિનને શું કહેવાય? પિતરાય. તો કઝિનને પિતરાય સાથે જોડી દો. ઓકે, ચાલો થઈ ગયું. હવે આવી જાઓ સામેની સાઈડ. અહીંયા લખ્યું છે કે પ્રશ્ન બેનો અ,
चित्र जोई तेना साचा स्पेलिंग सामे गोड़मा घाटू करो। चलो अहिया चित्र जोई रे तमारे साचा स्पेलिंग सामे गोड़मा घाटू करवानु छे। चलो पहला से नु आप पीछे काट, तो काट क्या छे बीजा नंबर पर, तो तेना गोड़मा घाटू करो। पछी शू आप्यु छे कोकोनट, तो कोकोनट आमा क्या आप्यु छे त्रीजा नंबरे, तो चलो तेना गोड़मा घाटू करो। पछी आप्यु छे मेंगो, तो मेंगो क्या आप्यु छे बीजा नंबरे, तो तेना गोड़मा घाटू करो। पछी शू आप्यु छे पीग, पीग क्या आप्यु छे बीजा नंबरे, तो चलो पीग ना गोड़मा घाटू करी दो। ખાટા અને સારા અક્ષરે લખજો બાળકો। ચાલો પછી આપ્યું છે શિપ, તો શિપ ક્યાં આપ્યું છે બીજા નંબરે, તો ચાલો તેના ગોળમાં ઘાટું કરો। ઓકે ચાલો હવે નીચેની તરફ, નીચે લખ્યું છે પ્રશ્ન બે નો બ એ ઈ આઈ ઓ કે યુ માંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરો કરો। ચાલો પહેલો સ્પેલિંગ લાયન નો આપ્યો છે, તો લાયન નો સ્પેલિંગ શું થાય, એલ ખાલી જગ્યા ઓ એન, એલ આઈ ઓ એન। રેબિટ નો આર ખાલી જગ્યા ડબલ બી આઈ ટી, આર એ ડબલ બી આઈ ટી। એચ ખાલી જગ્યા એન ડી, એચ એ એન ડી। સી એચ ખાલી જગ્યા એન, સી એચ આઈ એન। ખાટા અને સારા અક્ષરે લખજો। ચાલો હવે સામેની તરફ આવી જઈએ, અહીંયા લખ્યું છે પ્રશ્ન બે નો ક, ચિત્ર ઓળખી અંગ્રેજી સ્પેલિંગ લખો અને શબ્દ કોયડો પૂરો કરો। ચાલો અહીંયા લખ્યું છે ઈ, તો આપણે અહીંયા શેનો સ્પેલિંગ લખવાનો છે, આઈ નો, તો અહીંયા લખો આઈ અને અહીંયા લખો ઈયર। પછી નીચે નીચે આપણે અહીંયા લખવાનો છે એલિફન્ટ નો સ્પેલિંગ, તો લખો ઈ એલ ઈ પી એચ એ એન ટી, અને અહીંયા છે નો બેયર નો, બી ઈ એ આર। તો બાળકો ઘાટા અને સારા અક્ષરે લખજો અને વ્યવસ્થિત લખજો અને ભૂલ ન પડે તે રીતના લખજો। ઓકે હા ચાલો હવે આવી જાઓ પાછળની તરફ। ચાલો પાછળ આપ્યું છે પ્રશ્ન ત્રણ નો અ, આપેલા કોષ્ટકમાંથી ફળના બે નામ શોધીને લખો। ચાલો આપણે આમાંથી ફળના બે નામ શોધવાના છે। મને એક અહીંયા એપલ દેખાય છે અને એક અહીંયા ફિગ દેખાય છે, તો ચાલો આપણે તે બે નામ લખી દઈએ, એ ડબલ પી એલ ઈ એફ આઈ જી। ઓકે ઘાટા અને સારા અક્ષરે લખજો, ભૂલ ન પડે તે રીતના લખજો અને શાંતિથી અને વ્યવસ્થિત લખજો। ઓકે ચાલો આટલું લખાઈ જાય એટલે હવે આવી જઈએ સામેની તરફ। ચાલો અહીંયા લખ્યું છે પ્રશ્ન ત્રણ નો બ, આપેલા કોષ્ટકમાંથી વારના નામના બે ઉચ્ચાર શોધીને લખો। ચાલો આમાંથી વારના નામના બે ઉચ્ચાર શોધીને લખવાના છે। એક તો મને દેખાય છે સન્ડે, બીજું દેખાય છે ટ્યુઝડે, તો ચાલો અહીંયા લખી દો સન્ડે ટ્યુઝડે। મને હજી એક દેખાય છે ફ્રાઈડે, પણ આપણે ફક્ત બે જ લખવાના છે, ત્રણ લખવાના નથી। તો બાળકો ફક્ત બે નામ જ લખજો। ઓકે ચાલો હવે આવી જાઓ પાછળની તરફ, પાછળ આપ્યું છે પ્રશ્ન ત્રણ નો ક, નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો। અહીંયા ગુજરાતી શબ્દ આપ્યા છે, તેના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે। બાળકો આપણે આ બધું શીખી જ ગયા છીએ, તે જ લખવાનું છે। ચલો દાદા, દાદાને અંગ્રેજીમાં શું કહેવાય, ગ્રેન્ડફાધર। પછી અઠવાડિયું, અઠવાડિયું ને અંગ્રેજીમાં શું કહેવાય, વીક। ઓકે ઘાટા અને સારા અક્ષરે લખજો। ચાલો નીચેની તરફ આવી જઈએ, નીચે આપ્યો છે પ્રશ્ન ત્રણ નો ડ, અહીંયા લખ્યું છે કે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો। ચાલો અહીંયા અંગ્રેજી ઉચ્ચાર આપ્યા છે, તેના ગુજરાતી અર્થ લખવાના છે। અહીંયા આપ્યું છે બ્રાઉન, બ્રાઉન ને ગુજરાતીમાં શું કહેવાય, કથ્થઈ। સ્ટુડન્ટ, સ્ટુડન્ટ ને ગુજરાતીમાં શું કહેવાય, વિદ્યાર્થી। વેરી ગુડ, ચાલો ઘાટા અને સારા અક્ષરે લખજો।
ચાલો હવે આવી જાઓ સામેની તરફ. ચાલો સામે આપ્યું છે પ્રશ્ન 4 નો અ. ચિત્રોના સ્પેલિંગ પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. ચાલો અહીંયા લખ્યું છે ટોપ, ટોપ માં ટી સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો કયો આર્ટિકલ લાગશે? એ. લેમન, લેમન માં એલ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો કયો આર્ટિકલ લાગશે? એ. ઈગલ, ઈગલ માં ઈ સ્વર છે કે વ્યંજન? સ્વર. તો કયો આર્ટિકલ લાગશે? એન. એરો માં એ સ્વર છે કે વ્યંજન? સ્વર. તો કયો આર્ટિકલ લાગશે? એન. ઓકે બાળકો, સમજ પડી કે કયા નામની આગળ કયો આર્ટિકલ લાગશે? ઓકે ચાલો, તો એકદમ ઘાટા અને સારા અક્ષરે અને વ્યવસ્થિત લખજો. ચાલો હવે જઈએ પાછળની તરફ. તો આવી જાઓ બધા પાછળની તરફ. ચાલો અહીંયા લખ્યું છે કે પ્રશ્ન 4 નો બ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્ય બનાવો. અહીંયા એક શબ્દ આપ્યો છે, તેના પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો લખો, આઈ એમ રતન, ફૂલ પોઈન્ટ. અહીંયા કૌંસમાં લખો, આઈ એમ રતન, ફૂલ પોઈન્ટ. હું રતન છું, ફૂલ પોઈન્ટ. આવી રીતના ઘાટા અને સારા અક્ષરે લખવાનું છે. ઓકે ચાલો, પછી એક લીટી છોડીને નંબર 2 ઝલક. તો લખો, આઈ એમ ઝલક, ફૂલ પોઈન્ટ. કૌંસમાં લખો, આઈ એમ ઝલક, હું ઝલક છું. ઓકે ચાલો, ઘાટા અને સારા અક્ષરે અને વ્યવસ્થિત લખજો અને ભૂલ ન પડે તે રીતના લખજો. ચાલો હવે સામેની તરફ આવી જઈએ. સામે લખ્યું છે કે પ્રશ્ન 4 નો ક. કવિતા સુંદર અક્ષરે લખો. અહીંયા આપણે કવિતા સુંદર અક્ષરે લખવાની છે. ચાલો, તો આપણે એક લીટી છોડીને અહીંયાથી લખીશું. તો ચાલો મારી સાથે લખો, વેર ઇઝ થંબકિન, હિયર આઈ એમ, હાઉ આર યુ. ચાલો બાળકો, આટલું વ્યવસ્થિત ઘાટા અને સારા અક્ષરે લખજો, ભૂલ ન પડે તે રીતના લખજો અને વ્યવસ્થિત પરીક્ષાની તૈયારી કરજો. ઓકે બાળકો, તો ચાલો હવે તમે બધા સારી એવી પરીક્ષાની તૈયારી કરજો. ચાલો, વંદે માતરમ.